ભુજ જીઆઈડીસી માં કેટલા ઉદ્યોગો ચાલુ માં અને કેટલા ઉદ્યોગો બંધ તે બાબતે આવો સાંભળીએ ભુજ જીઆઈડીસી ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ ઠક્કર ના શબ્દો માં. મારું નામ અરવિંદભાઈ ઠક્કર છે અને હું ભુજ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશન નો પ્રેસિડેન્ટ છું. જીઆઈડીસી વસાતમાં અત્યારે 112 યુનિટ છે, એની અંદર લગભગ 50% યુનિટ બંધ પડ્યા છે. કારણ એ છે કે એક તો સિઝન અત્યારના જે મગફળીની સિઝન થઈ ગઈ પૂરી, એટલે મગફળી વાળા લગભગ બધા લેબરો જતા રહ્યા, અને બીજું કે જે પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધી ગયા છે એના કારણે બી ધંધા ઘણા બધા ઘટી ગયા છે. આજની તારીખમાં જો રોજગારી મળતી નથી, અત્યારના પરિસ્થિતિ છે કે લેબરો જે પહેલા અહીંયા 300 અને 350 રૂપિયામાં કામ કરો અમે બોલાવતા હતા, એની જગ્યાએ આજની તારીખમાં એ લોકો 200 અને 250 રૂપિયામાં કામ કરવા માટે તૈયાર છે, પણ કામ જ નથી. આ પરિસ્થિતિ છે ભુજ જીઆઈડીસીની અંદર અત્યારના. હવે એ રસ્તા પાણી ગટર માટે એ કહી શકીએ કે અમારે તો શું છે, જીઆઈડીસી જે નિગમ છે એ લોકોએ ડેવલપ કરી અમને 1980 ડેવલપ કરીને એકવાર આપી દીધું. પછી કોઈ પણ સંસ્થા, ચાહે નગરપાલિકા હોય ચાહે જીઆઈડીસી હોય કોઈ પણ સરકારી સંસ્થા, કોઈ પણ જાતની આજ દિવસ સુધી અમને કોઈ સહાય આપી નથી ને અમને કોઈ પૂછા કરવા આવ્યું નથી કે તમને શું તકલીફ છે. નગરપાલિકામાં તો અમે આવવાનો રજૂઆત કરી છે, પણ નગરપાલિકા આજ દિવસ સુધી 1 રૂપિયાનો ખર્ચ કરતી નથી અને લાખો રૂપિયાનો ટેક્સ જોઈએ છે, એટલે એના માટે અમે લોકોએ રજૂઆત કરી અને મારા યુનિટને નગરપાલિકા ઓલરેડી 4 મહિના પહેલા સીલ કરીને જતી રહી છે, એટલે મારું યુનિટ તો બંધ છે. પછી અમે એના માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન આખા ગુજરાત લેવલનું છે જેના અંદર 260 જીઆઈડીસી એસોસિએશન સંકળાયેલા છે, એ લોકોએ હાઈકોર્ટમાં ડબલ ટેક્સ ન લાગે એના માટે રજૂઆત કરી છે. અને અમે લોકો પણ ખોટી રીતે જે સીલ કરવામાં આવ્યા છે અને માનસિક ટોર્ચર આપ્યું છે, એટલે અમે લોકો પણ હાઈકોર્ટમાં અત્યારે ઓલરેડી અમારી અરજી પેન્ડિંગ છે.